કેમ છો ધોરણ 8ના વિદ્યાર્થીઓ? ચલો બધા મજામાં. તો આજે આપણે દાખલા નંબર ચેપ્ટર નંબર 12, દાખલા નંબર તો આજે આપણે જોવાના જ છે, દાખલા નંબર નહીં પણ ચેપ્ટર નંબર 12 ઘાત અને ઘાતાંક. રેડી? ચાલો તો આજે આપણે સ્વાધ્યાયપોથીમાં દાખલા જોશું આપણે કે પૃથ્વીનું વજન, ચાલો પૃથ્વીનું વજન 5 લાખ કેટલા છે? એકમ દશક, 100 હજાર, 10 હજાર, લાખ, 10 લાખ, કરોડ. ઓહો, ગણતરી તો મુશ્કેલ પડી જાય. ચાલો તો હવે પૃથ્વીનું વજન 8 કિલોગ્રામ છે, બરાબર. મને તો ભાઈ અબજ લગી આવડે છે, અબજ પછી પાછું આવે ખરવ ને ઓલા ને તેલા પેલા ને બધું. તો તેને ખાલી જગ્યા રીતે પણ લખી શકાય. જો હવે આની ટ્રીક છે, બરાબર, જેને આપણે કહીશું ઘાત અને ઘાતાંક. તો જો 597, રેડી? તો એને આપણે લખશું 5.97 અને 10 નહીં કેટલી ઘાત લખશું? 24. જો આમાં મીંડા કેટલા છે જોઈ લઈએ આપણે. આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, ઓહો, 16, 17, 18, 19, 20, 21, 22 હે. પણ જોજો ખાસ, આ 23 અને 24 શા માટે? એમ કે જો અહીંયા પોઈન્ટ લીધા છે, તો આ પોઈન્ટ કાઢી તો પાછા બીજા 2 મિનિટા થઈ ને, તો 22 ને 2, 24 થઈ જાય, તો એટલા માટે 24 છે અહીંયા. રેડી? ચાલો સમજાણું કેવી રીતના આવ્યા. તમે એમ પણ લખી શકો, બરાબર, પણ આવો ઓપ્શન ન આપ્યો હોય તો તમે તો કહો કે સર આપેલી રકમ જ ખોટી છે, જવાબ તો આપ્યો જ નથી. પણ તમે પોઈન્ટ લખવા જાઓ ને, એટલે જો પોઈન્ટ અહીંયા હોય, પોઈન્ટ અહીંયા આવે એટલે 23 ઘાત થઈ જાય, અને પોઈન્ટ અહીંયા આવે એટલે 24 ઘાત થઈ જાય, બરાબર. તો એ આપણે ધ્યાન રાખવાનું, ભલે મીંડા 22 આપેલા છે પણ આપણે લખશું 24. એટલે આનો અર્થ શું થાય ખબર છે વિદ્યાર્થીઓ? 10 ની 24 ઘાત એટલે 1 ની 24 મીંડા. જોજો 0, 24, બરાબર, એમ પણ તમે ધારી શકો. પણ આ 24 અને આ 1, 25 એમ નહીં, કુલ 0 કેટલા આવશે? 24 આવશે. રેડી? ચાલો તો 10 ની -22માં ખાલી જગ્યા આધાર અને ખાલી જગ્યા ઘાતાંક. તો આધાર તો ખબર જ હોય, જે નીચે હોય એ આધાર અને ઉપર જે આપેલી હોય એને કહેવાય ઘાતાંક. 10 ની -22માં ઘાતાંક ઋણ પૂર્ણાંક છે. ચાલો 10 ની -22માં ઘાતાંક ઋણ પૂર્ણાંક છે, તો કે આ સાચી વાત છે. પછી 2 × 2 × 2 × ખાલી જગ્યા ×2×2×2 એન વખત. તો આને શું લખાય? તો કે 2 ની n ઘાત, બરાબર. ચાલો એ સૂત્ર છે, ખાલી આપણે એ ખાલી સૂત્ર પ્રમાણે જવાનું છે કે 2 ની n ઘાત. ચાલો માઇનના જો આ આપણે કાલે શીખાતા, બરાબર, કે 5 ની -3 ઘાત. ચાલો આને આપણે પ્લસમાં ફેરવવાનું છે, પણ 5 નો ઘન એટલે ખબર પડે ને, 5 × 5 × 5 × 5 3 વખત એટલે 125 આવે. પણ આ 125 નહીં આવે, શા માટે? અહીંયા -3 આપેલા છે, બરાબર. તો -3 ને પ્લસમાં ફેરવવા હોય તો મેં તમને કહ્યું હતું, તો કે 1 ના 5 ની 3 ઘાત, બરાબર. તો 5 નો ઘન શું થાય? 125. તો જવાબ આવે સી. તો એવી રીતના આ પણ સહેલું છે કે 1 ના 10 ની 2 ઘાત. લ્યો જો આમાં જો ઓપ્શન જો કેવા આપ્યા છે, જો આપણને ખબર છે 10 નો વર્ગ શું થાય? 100 થાય ને. તો 1 ના 100 આવવો જોઈએ ને જવાબ. પણ જો ઓપ્શનમાં ક્યાંય છે જ નહીં, અહીંયા 2 ની 10 ઘાત છે, અહીંયા ખાલી 10 છે, અહીંયા 10 ની -2 ઘાત છે. તો ચાલો યાદ આવ્યું, આ છેદમાંથી અંશમાં લેવા હોય તો 10 ની -2 ઘાત. રેડી? સમજાણો. જો 5 ની -3 ઘાત છે એના બરાબર આ થાય ને, 1 ના 5 ની 3 ઘાત, તો એના બરાબર પાછા આ થાય. રેડી? ચાલ હવે આપણને એમ કહ્યું છે કે 1 ના 3 ની -4 ઘાત બરાબર 3 ની 4 ઘાત થાય, તો કે આ સાચી વાત છે. માઇનસ તમારા છેદમાં છેદ આપેલો છે, બરાબર, અંશ અને છેદ 3 ની -4 ઘાત છે. ચાલો એને પ્લસમાં ફેરવવા હોય તો 3 ની 4 ઘાત કરી શકાય. રેડી? ચાલો 1 ના 8, ચાલો આને કેવી રીતના ફેરવશું વિદ્યાર્થીઓ? તો 8 છે એ કોનો ઘન થાય? 2 નો ઘન થાય, બરાબર. પણ આ તો ન આવે, જો આ આવે ને તો અંશમાં 1 આવે, બરાબર, પણ એ જવાબ નહીં આવે. ચાલો તો જવાબ શું આવશે? 2 ની -3 ઘાત. રેડી? 1 કાઢી લ્યો અને -3 મૂકી દો. સમજાય છે મારી વાત, હું શું કહેવા માંગુ છું? ચાલો પછી 9મો દાખલો કે ઘાતાંકમાં 1નો ઘટાડો થતાં મળતું મૂલ્ય અગાઉના મૂલ્ય કરતાં 1 ના 10 જેટલું થાય છે, તો કે આ સાચી વાત છે. ચાલો તમને યાદ આવ્યા આપણે પાઠ્યપુસ્તકમાં 2 દાખલા કરેલા હતા,
જેમાં 3 નો ઘન એટલે કેટલો થાય 27, બરાબર. 27 ભાગ્યા 9 કરું, સોરી 27 ભાગ્યા 3 કરું એટલે 9 મળે. તો આ 9 શું છે? આ 3 નો વર્ગ છે, બરાબર ને. તો જેમ જેમ એક સ્ટેપ પાછળ જતા જઈએ એમ એના ઉતરતા ક્રમમાંની સંખ્યા છે એ મળતી જાય. પછી 10 ની -2 ઘાત બરાબર 1/10 ની -2 ઘાત લખી શકાય. ચલો વિદ્યાર્થીઓ આ ખબર પડી જવી જોઈએ, જો અહીંયા માઇનસ છે ને અહીંયા માઇનસ છે તો તદ્દન વિધાન ખોટું છે, બરાબર. કેમ કે એક ઉપર લખો ને તો અહીંયા ઘાત પ્લસમાં આવી જાય નહીં કે માઇનસમાં. ચલો હવે મસ્ત મજાનો દાખલો આપેલો છે 11મો, તમારે વ્યસ્ત કરવાનો છે. વ્યસ્ત એટલે શું? તો કે પ્લસમાં આપેલું હોય તો માઇનસમાં થાય, સોરી વ્યસ્ત એટલે આપણે જો શીખી ગયા છીએ કે અંશ અને છેદ એમાં ઉલટાવાના આવે, પણ અહીંયા ઘાત આંકવાના દાખલા છે ને તો આપણે એનો વ્યસ્ત કરીશું તો શું કરશું? ઘાતને ખાલી માઇનસમાં લખી નાખશું. માઇનસમાં હોય તો પ્લસમાં લખી નાખશું, પ્લસમાં હોય તો માઇનસમાં લખી નાખશું. ચલો 2 ની 4 ઘાત પ્લસમાં છે તો એના બરાબર 2 ની -4 ઘાત થાય. રેડી, 7 ની -2 ઘાત પ્લસમાં છે તો એના બરાબર 7 ની 2 ઘાત થાય. ચલો હવે વ્યસ્તમાં ફેરવવા જઈએ છીએ ને તો અહીંયા જોજો, અહીંયા અંશમાં આપણે 1 ની મૂકી, એ ખાસ ધ્યાન રાખજો આ ઘાતાંકવાળા દાખલામાં. એટલે જો 5મો દાખલો આપણને આપેલો છે ને 1/5 ની 3 ઘાત, તો એનો વ્યસ્ત કર્યો ને તો 5 ની 3 ઘાત જ થાય, બરાબર. નહીં કે 1/5 ની 3 ઘાત, સોરી 5 ની -3 ઘાત ન થાય. રેડી, એટલે 1/5 ની 3 ઘાત બરાબર 5 ની 3 ઘાત જ આવે. હું શું કહું છું સમજાય છે? વ્યસ્ત એટલે શું? તો કે ઉલટાવાનું. છેદ હોય એ અંશમાં હોય જાય અને અંશ હોય છેદમાં હોય જાય, પણ અહીંયા તો આપણને અંશ જ નહોતો આપેલો કે નહીં કે છેદ, તો આપણે એમાં શું કર્યું વ્યસ્તમાં? તો કે ખાલી ઘાત હતી એને આપણે માઇનસમાં કરી નાખી એટલે વ્યસ્ત મળી ગયો આપણને, પણ અહીંયા તો અંશ અને છેદ બંને આપેલા છે તો અમારે શું કરવાનું? તો કે કાંઈ નહીં, ખાલી છેદ આપેલો છે એમને એમ લખી નાખો, બરાબર. ચલો રેડી, ચલો પછી હજી એક એવો દાખલો જોઈએ. જો 1/8 ની 4 ઘાત, તો એનો વ્યસ્ત શું થાય? તો કે ખાલી 8 ની 4 ઘાત જ, 1 કાઢી નાખો એટલે વ્યસ્ત મળી ગયો, કાંઈ ફેરફાર કરવાનું નથી, નહીં કે માઇનસમાં લખવાનું કાંઈ નહીં, બરાબર. પણ ક્યારે? જ્યારે અંશમાં 1 આપેલો હોય ત્યારે. ચલો પછી 9 ની -7 ઘાત, તો એના બરાબર તો ખબર જ છે માઇનસ ઘાત હોય તો એને પ્લસમાં જવા દીધું, પણ અંશમાં આપેલો છે 1 તો એટલે 10 ની -3 ઘાત એમને રાખીશું, ઠીક છે. ચાલો પછી જો હવે આમાં જો અંશમાં 2 છે, અંશમાં 1 નથી, તો અંશ હોય જશે છેદમાં અને છેદ આવી જશે અંશમાં. રેડી, અંશ છેદ છેદ અંશ એનો એની રમત છે અહીંયા. ચાલો પછી 3 ની 4 ઘાત, એનો વ્યસ્ત શું થાય? 3 ની -4 ઘાત, બરાબર. ચાલો યાદ આવી ગયું આ બધું? આપણે છેલ્લે શીખી ગયા હતા ખબર છે ને વિસ્તૃત સ્વરૂપમાં દર્શાવવું. તમે બધાએ મને જવાબ કીધો તો ખબર છે કે 2 2435 એને વિસ્તૃત રૂપમાં ફેરવવો હોય તો શું થાય? 2 × 10 ની 3 ઘાત પ્લસ 4 × 10 ની 2 ઘાત. ચાલો યાદ આવી ગયું ને એવી રીતના. પછી અહીંયા 0 ઘાત. પછી જુઓ મેં તમને કહ્યું હતું અહીંયા કે જો આ 0 છે, 0ને મારે હું ન લખું તો ચાલે, આ પદ ન લખું તો ચાલે, પણ જો લખવું હોય તો શું દર્શાવવાનું? 0 × 10 ની 2 ઘાત. રેડી, ચલો સમજાઈ ગયું તમને? જો બધામાં 0 × 10 ની 2 ઘાત આવે છે, અહીંયા 10 ની 1 ઘાત આવશે કેમ કે પોઈન્ટ છે, બરાબર. પણ હવે જોજો અહીંયા થોડો અહીંયા ફેરફાર આવ્યો છે. આપણે જો એમાં પાઠ્યપુસ્તકમાં શું જોઈ ગયા હતા કે પોઈન્ટ પછી જે સંખ્યા હોય 3 છે તો આપણે શું લખતા હતા? 3/10, બરાબર. પોઈન્ટ પછી 2 સંખ્યા હોય તો શું લખતા હતા? 2 0 એટલે કે 100. પણ હવે અહીંયા જો કંઈક અલગ રીતના આપેલું છે, 3 × 10 ની -1 ઘાત. એટલે શું વિદ્યાર્થીઓ? કે આ 3 છે એમને રેખા છે, આ 10ને હું ઉપર લઉં ને તો એને -1 ઘાત કરવી પડે, બરાબર. સમજાય છે મારી વાત? કેમ કે 1 જ 0 છે એટલે 1 ઘાત કરવી પડે. પછી જો અહીંયા 83, બરાબર. તો ચાલો 8/10 પહેલાં તો અને 3/100. ચલો અને અંશમાં ફેરવવું હોય ને તો આવી રીતના આવે, 8 × 10 ની -1 ઘાત અને 3 × 10 ની -2 ઘાત. રેડી, આ થોડુંક આપણે એક એડવાન્સ સ્ટેપ શીખા જોઈએ, બાકી એના કરતાં તમે આમ લખો તો પણ ચાલે. પણ હવે 3/10 છે, તમને એમ પૂછી લે કે ભાઈ આને હવે ગુણાકારની સ્વરૂપમાં જ ફેરવો, તો પછી તમારે આ લખવું પડે, 10 ની -1 ઘાત 10 ની -2 ઘાત. રેડી,
જે 10^-1 ઘાત, 10^-2 ઘાત, 10^-3 ઘાત. જો સાવ સહેલું છે કે પોઈન્ટ પછી જે સંખ્યા આપેલી હોય ને એમાં ઘાત માઇનસ આવે. પોઈન્ટ પહેલાંની જે સંખ્યા છે એમાં બધામાં ઘાત કેવી આવે? પ્લસમાં આવે છે ને. સાવ સરળ શું સમજે આપણે કે પોઈન્ટ પછીની જે સંખ્યા છે બરાબર એમાં ઘાત માઇનસ આવે. એ જો તમને ખબર જ છે ને કે 4^1 ઘાત આવે, કેમ કે પોઈન્ટ પછી પહેલા સ્થાને છે અને 5 છે એ પોઈન્ટ પછી બીજા સ્થાને છે, તો 2 ઘાત આવે. પણ પોઈન્ટ પછીની બધી સંખ્યાઓ છે એમાં ઉપર ઘાત માઇનસમાં લખવાની. ચાલો રેડી? તો આટલું આપણે પાઠ્યપુસ્તકમાંથી શીખ્યા હતા અને એ મેં તમને આજે દાખલામાં સમજાવ્યું. ઠીક છે, ચાલો પછી આપણે જોશું ઘાતાંકના નિયમો, પણ શેમાં? પાઠ્યપુસ્તકમાં પહેલાં, પછી આપણે આમાં જોશું. ઓકે, ચાલો.